આપણો જે બીજો મહત્વનો પ્રશ્ન હોય પાર્ટ એનો, અને એ હોય છે ખરા ખોટાનો, એના પણ આપણે પાંચ ગુણ હોય છે. આપણે જોડકા જોડો એના પાંચ ગુણનો વાત કરી ગયા. હવે આગળનો બીજો પ્રશ્ન આપણો, અને એ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જે પાંચ ગુણ માટે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો આ જે વિધાનો છે એની અંદરથી સૌથી પહેલું વિધાન છે ભારતમાં જરીકામ હુનર માટે સુરત જાણીતું છે. તો સ્વાભાવિક છે કે બહેનોને તો સીધો જ જવાબ આવડી જશે, કારણ કે ક્યાંક ને ક્યાંક સુરતથી આવતી સાડીઓ ઉપર આજે પણ આપણે ત્યાં જરદોશી વર્ક અને એના ઉપર સ્ટોન ચોંટાડવાનું વગેરે કામ કરીએ છીએ, તો એ સાડીઓ બધી સુરતથી આવે છે, જે મોટાભાગે સોનેરી તાર અને ચાંદીના તાર, એના રંગોના તાર ટૂંકમાં, એ રીતે બનેલી સાડીઓ. એટલે જરીકામ, બે પ્રકારના જરીકામ થાય છે આપણે ત્યાં, સોનેરી અને સિલ્વર કલરનું, એટલે કે ચાંદી કલરનું. તો આ જે જરીકામ છે એના માટે સુરત જાણીતું છે, તો આપણો જવાબ હા છે. એટલે કદાચ આપણે વાંચ્યું ના હોય તો પણ આપણને ખ્યાલ છે કે ભાઈ સુરતની જે સાડીઓ છે જરીકામથી આજે પણ ફેમસ છે, તો એનો જવાબ આપણી પાસે સીધો જ હા આવશે. એટલે આપણું આ વિધાન છે એ સાચું છે, ખરું છે, બરોબર. પહેલું આપણું વિધાન સુરત એ સાચું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આપણું પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય અવધી ભાષામાં લખાયું હતું? તો કે ચોથા પાઠનો પ્રશ્ન છે ભારતના સાહિત્યનો વારસો. ખરેખર પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે અવધી નહીં પરંતુ પાલી ભાષામાં લખાયેલું હતું. એટલો અહીંયા જે જવાબ છે ને એ અવધી શબ્દ છે ને આપણો એ ખોટો છે. જોઈએ અહીંયા આપણો જે જવાબ છે એ અવધી છે એ ખોટો છે. આ એક જ શબ્દના કારણે આપણું આ વાક્ય ખોટું છે. જો અહીંયા પાલી શબ્દ હોત તો સાચું હોત, એટલે આ વિધાન છે આપણું ખોટું છે. જોઈએ બરોબર, આ વિધાન ખોટું છે. નંબર ત્રણ, ચોમાસામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે? તો કે ચેપ્ટર નંબર 10 ભારતમાં કૃષિ, ભારતની ખેતી, જેના અંદર આપણે ભારતના જે ભારતની ખેત પેદાશો એના ત્રણ ભાગ પડ્યા કે ભાઈ એક ચોમાસામાં લેવાતો પાક, એક ઉનાળામાં શિયાળામાં લેવાતો પાક ને એક ઉનાળામાં લેવાતો પાક. તો કે ચોમાસામાં લેવાતા પાકને આપણે ખરીફ પાક કહીએ છીએ, શિયાળામાં લેવાતા પાકને આપણે રવિ પાક કહીએ છીએ, અને ઉનાળામાં લેવામાં આવતા પાકને આપણે જાયદ પાક કહીએ છીએ. પરંતુ અહીંયા વાક્ય ચેન્જ છે. જો અહીંયા ઉનાળાના બદલે કયો શબ્દ વાપરો છે? ચોમાસું વાપરો. એટલે ચોમાસામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય છે, તો જવાબ આવશે આપણો ખોટું. કારણ કે ત્યાં ખરીફ પાક હોત તો સાચું હતું. એટલે આપણો જવાબ ખોટું હોવાનું કારણ, તો કે અહીંયા રહેલો જાયદ શબ્દ, એના બદલે જો ખરીફ હોત તો આ વાક્ય આપણું સાચું હોત. આ વિધાન પણ આપણું ખોટું છે. નવમું છે, અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે? હા, જવાબ સાચો છે. શા માટે? તો આપણે એને અનુસંધાન કરીએ. આપણે ઉત્પાદન ઉદ્યોગો 13મો પાઠ છે આપણો, અને એની અંદર આપણે ઉદ્યોગોની અંદર સૌથી પહેલો ઉદ્યોગ ભણ્યા હોય તો એ કૃષિ આધારિત ઉદ્યોગ હતો, અને એ હતો સુતરાઉ કાપડ ઉદ્યોગ. અને સુતરાઉ કાપડ ઉદ્યોગના એ સમયની અંદર માત્ર બે જ જગ્યાએ કેન્દ્રીકરણ હતું, એક મહારાષ્ટ્રના મુંબઈમાં અને એક ગુજરાતના અમદાવાદમાં. એટલે અમદાવાદને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવાય. આ પ્રશ્ન આપણને મોટાભાગે એવી રીતે પૂછાય છે, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે, તો જવાબ સાચો છે. એવી રીતે પૂર્વનું માન્ચેસ્ટર કહે છે તો પણ સાચું છે, કારણ કે એ સમયમાં 90 જેટલી મિલો હતી, જેમાંથી મેક્સિમમ મિલો મહારાષ્ટ્રમાં, અને ત્યાર પછીના ક્રમે અમદાવાદની અંદર સાપુર અને કેલિકો, એ સુતરાઉ કાપડની એ સમયની પ્રખ્યાત મિલો. એટલે કે આ જવાબ આપણો સાચો છે. એની સાથે આપણે અનુસંધાન કરીએ, એટલે કે આ વિધાન આપણું સાચું છે. અને 10મો પ્રશ્ન આપણો, ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે? તો આ પાઠ આપણો 17મો પાઠ છે, ભારતની આર્થિક સમસ્યાઓ, ગરીબી અને બેરોજગારી. સ્વાભાવિક છે, આપણે પાઠ ભણ્યા હોય ત્યારે કદાચ આપણે શિક્ષકે કીધું જ હશે કે ભાઈ ગરીબી અને બેરોજગારી એ સગી બહેનો છે, એકની હાજરી તો બીજાની હાજરી હોય જ. તો સ્વાભાવિક છે, બેરોજગારી છે એનો મતલબ ગરીબી છે, ગરીબી છે તો માણસ બેરોજગાર છે એમ પણ હોય. પણ મોટાભાગે એવું લાગુ પડે કે ભાઈ જે વ્યક્તિ બેરોજગાર હોય એ ઓટોમેટિક ગરીબ હોય છે, કારણ કે એની પાસે કામ ધંધો નથી, એના કારણે એને આવક નથી. તો આવક ના હોય એ વ્યક્તિ ગરીબ હોય. તો આ સીધું જ વાક્ય આપણને સાચું દેખાય છે કે હા, ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી હોય છે. તો આપણો જવાબ આનો સાચું છે. એટલે કે જરીકામ માટે સુરત જાણીતું છે, સાચું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય અવધી ભાષામાં લખાયું છે, ખોટું. પાલી ભાષા આવશે. ચોમાસામાં લેતા પાકને જાયદ પાક કહે છે, ખોટું. ખરીફ પાક કહેવામાં આવે છે. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે, સાચું, કારણ કે એ સમયમાં માત્ર બે જ જગ્યાએ સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત હતો. અને ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે, તો કે હા, ગરીબી અને બેરોજગારી સગી બહેનો છે, એટલે
અહીંયા આપણો આ પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે.